Welcome again, students. As you know, the topic is about forces like a bolo. A particular topic thi apne chhe laws of motion એટલે ગતિના નિયમો નામના ચેપ્ટર ની અંદર એન્ટ્રી કરી રહ્યા છે એક્ચ્યુઅલી અને આ એન્ટ્રી બેઝિકલી છે ને એ કાઇનેમેટિક્સ માંથી મિકેનિક્સ માં એન્ટ્રી છે તમને બધાને ખબર છે કે કાઇનેમેટિક્સ જે છે એની અંદર જે આપણે બળો નો અભ્યાસ કરતા નથી બેઝિકલી મોશન નો અભ્યાસ કરીએ છીએ ગતિનો અભ્યાસ કરીએ છીએ પણ એ ગતિના અભ્યાસ માટે આપણે બળોનો અભ્યાસ નથી કરતા તો એવી સિચ્યુએશનમાં આપણે વાત કરીએ તો કાઇનેમેટિક્સમાં બળોનો અભ્યાસ નથી મિકેનિક્સ છે એમાં બળોનો અભ્યાસ છે કોઈ પણ ગતિ પાછળ જવાબદાર વસ્તુ એક જ છે બળ બળ નથી તો ગતિ નથી આપણે બળની પણ સ્પેસિફિકલી વ્યાખ્યા આપીએ તો એ બળ કેવું બળ છે તો કે બાહ્ય બળની વાત છે તો બાહ્ય બળ છે ને અલગ અલગ પ્રકારના હોય છે અને અમુક સ્પેસિફિકલી આપણે જાણવા જરૂરી છે બીકોઝ કે જો ગતિનો અભ્યાસ કરવો હોય તો ગતિ પાછળ જવાબદાર જેટલા જેટલા બળો છે ને એનો અભ્યાસ સૌથી પહેલા કરી લેવો જોઈએ કેમ કે દરેકે દરેક બળો લાગવાની દિશા અલગ હોય છે એના રૂલ્સ અલગ હોય છે જો તમને રૂલ્સ અને દિશા અને બળો વિશેની પ્રોપર ઇન્ફોર્મેશન જો ન હોય તો તમને પ્રોપર ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરતા નહીં આવડે આ પર્ટિક્યુલર ચેપ્ટરમાં તમે જાણતા જ હશો કે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ્સ વાળા પ્રોબ્લેમ ભણતા હોઈએ તો ફ્રી બોડી ડાયાગ્રામ વાળા જે પ્રોબ્લેમ્સ છે એના માટે પહેલાં બળો વિશે માહિતી મેળવવી જરૂરી છે તો સૌથી પહેલાં જે બળ વિશે માહિતી આપું છું એ માહિતી એ બળ છે નોર્મલ ફોર્સ જેને આપણે લંબ બળ કહીએ છીએ બરાબર છે લંબ બળ કહેવામાં આવે છે લંબ બળ એવી વસ્તુ છે જે હંમેશા સપાટીને લંબ રૂપે લાગે છે બહુ બેસિક વસ્તુ બતાવું છું પહેલા તમને ધારો કે આ એક સપાટી છે આ સપાટી છે અને સપાટી ઉપર એક બ્લોક છે એમ દળનો બ્લોક છે એમ દળના બ્લોક ઉપર સ્વાભાવિક છે કે નીચેની સાઈડ આપણને એમજી જેટલું બળ લાગે બરાબર છે ક્વેશ્ચન એ આવે છે કે એમજી જેટલું બળ નીચેની સાઈડ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો આ બ્લોક જમીનને ચીરી ફાડીને ઘૂસી કેમ જતો અંદર અત્યારે હું અહીંયા ઊભો છું તમારી સામે હું જમીન ઉપર જ ઊભો છું જો મારા તરફ નીચેની સાઈડ એમજી જેટલું બળ લાગતું હોય તો આ જમીનને ચીરી ફાડીને પૃથ્વીના કેન્દ્ર ઉપર જતો રહ્યો છું ને બરાબર તો આ વસ્તુ થતી નથી હું અહીંયા જ ઊભો છું તો કેમ થતું એનો મતલબ એમ છે કે જો નીચેની તરફ બળ મને ખેંચે છે તો કંઈક એવું બળ ઉપરની તરફ પણ હશે કે જે મને અંદરની તરફ જતા રોકે છે સ્વાભાવિક વસ્તુ છે તો આ એવી રીતે જે મને રોકે છે એ જ રીતે આ બ્લોકને નીચેની તરફ જે બળ લાગે છે એમજી એની વિરુદ્ધ કંઈક એવું બળ લાગતું હશે કે જે આ બ્લોકને આ સપાટી ઉપર શું કરશે સ્ટેબલ રાખશે સંતુલનમાં રાખશે ઇક્વિલિબ્રિયમમાં રાખશે તો એ બળને આપણે શું કહીએ છીએ લંબ બળ એન કહીએ છીએ ઓકે નીચે એમજી છે ઉપર એન છે હવે સ્વાભાવિક છે કે જો આ બ્લોક સ્થિર છે તો એમ કહી શકાય કે ઉપરનું બળ અને નીચેનું બળ કેવા હશે સરખા હશે એન બરાબર એમજી બરાબર છે જો ઘણી જગ્યાએ તમે ટેક્સ્ટ બુક અલગ અલગ ટાઈપની જોશો કે અલગ અલગ પ્રકારની બુક જોશો ને શું કહે છે કે એક્સ અક્ષની દિશાના બધા બળોનું સંતુલન ને વાય અક્ષની દિશાના બધા બળોનું સંતુલન હવે તમને એમ કહે છે કે આ પરિસ્થિતિમાં વાય અક્ષની દિશામાં સંતુલન કરો એટલે વાય અક્ષની દિશામાં જેટલા બળો લાગતા હોય એ બળોનો પરિણામી સરવાળો શું થાય શૂન્ય થાય પછી તમને એમ કહે છે કે ભાઈ એક એમજી બળ છે નીચેની સાઈડ લાગે એટલે માઇનસ જે લખવું ઉપરની સાઈડ એન જેટલું બળ લાગે છે એટલે એને પ્લસ જે લખવું અને ઝીરો કરવું પછી તમને એમ કહે છે કે આ માઇનસ છે આ પ્લસ છે આના ઉપરથી તમને સાબિત કરાવશે કે એન બરાબર એમજી એટલે તમે કોઈ ટેક્સ્ટ બુકમાં થિયોરેટિકલી તમે જોવા જાઓ ને તો આવું કંઈક લખેલું હોય છે ભાઈ હકીકતમાં છે ને આવી રીતે એમસીક્યુ સોલ્વ ન કરાય કોમન સેન્સ વાપરવાની આપણે એમસીક્યુ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કોમન સેન્સ એટલું કહે છે કે આ બ્લોક નીચે ઘૂસી ન જતો કે હવામાં ઉડી ન જતો એ વસ્તુ પ્રૂવ કરે છે કે ઉપરના નીચેના બળ સરખા હોય તો જ આવું થાય એટલે આપણે ડાયરેક્ટલી શું લખી શકાય n = mg એટલે આપણા પર્ટીક્યુલર કેસ માટે આ ટાઈપની ગણતરી હું એડવાઇઝ કરતો નથી બરાબર છે તો પહેલી વસ્તુ તો ખબર પડી બહુ કોમન વસ્તુ છે બધાને ખબર હશે પણ જસ્ટ એક મારે રિવિઝન કરાવવું પડે હવે જો એના સિવાય સપાટી ધારો કે મારી પાસે આવી છે આડી થીટા ખૂણો છે આ ઢાળ છે થીટા ખૂણાવાળો હવે એ ઢાળ આ બ્લોક આ એમ દળનો બ્લોક બરાબર છે પણ આ પરિસ્થિતિમાં આના ઉપર લાગતું લંબ બળ કેવું હોય નામ જ છે લંબ બળ સમજી લો આપણે અહીંયાથી એમ વિચારીએ કે ભાઈ નીચેની સાઈડ એમજી જેટલું બળ લાગે છે હવે આ સાઈડ છે જો આ થીટા ખૂણો હોય તો આ થીટા ખૂણો થાય
તમારી ભૂમિતિને ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે. જે લોકોને ખબર ના પડતી હોય કે આ થીટા હોય તો આ થીટા કેવી રીતે થાય, બરાબર છે, થોડા તમારી જૂની ભૂમિતિનો યુઝ કરજો. યુગ્મ કોણ, અનુકોણ, આ બધા તમે જે એંગલ વિશે ભણેલા છો ને એનો યુઝ કરીને તમે સાબિત કરી શકશો. બહુ અઘરી વસ્તુ નથી. આ થીટા છે તો આ થીટા થાય, આ થશે એમજી કોસ થીટા, કેમ, અને આ બાજુ આવશે એમજી સાઈન થીટા. મેં બીજું કઈ જ કર્યું નથી, આ એમજી ના બે ઘટકો લીધા છે. થીટાની પાછળનો ઘટક હંમેશા કોસ હોય અને બાકી જે વધે ઘટક કયો હોય, સાઈન હોય. હવે વાત છે લંબબળની, તો લંબબળ આ પરિસ્થિતિમાં આ બાજુ આવશે. જો લંબબળ હંમેશા સપાટીને લંબ હોય, એટલે આપણી પાસે આ સપાટી છે, આ સપાટીને લંબ હોય એને લંબબળ કહેવાય. એટલે આ અને આ તમે જોઈ શકો છો બે વચ્ચે કાટખૂણો બને છે, કાટખૂણો બને છે એને કહેવાય લંબબળ, બરાબર છે. સપાટી ઉપર લાગતું લંબબળ આ રીતે હોય. પછી ધારો કે હું એમ કહું કે આ દિવાલ છે, આ જમીન છે, અને આ દિવાલ અને જમીનની વચ્ચે એક લેડર, લેડર એટલે આપણે ઉપર ચડવા માટે જે સીડી હોય એ સીડી છે, બરાબર છે. આ સીડી મેં મૂકી દીધી, તો સ્વાભાવિક છે કે આ જે સીડી મેં મૂકી છે અહીંયા, તો આ સીડીના આ છેડા ઉપર આ દિવાલ શું કરશે, આ બાજુ લંબબળ લગાડશે, અને આ જમીન આ સીડીના આ છેડા ઉપર આ બાજુ લંબબળ લગાડશે, બરાબર છે. અને હું એન વન કહું અને એન ટુ કહું. કેમ, સપાટી આમ છે તો લંબબળ એને લંબ હશે, સપાટી આમ છે તો લંબબળ એને લંબ હશે, બરાબર છે. પછી ધારો કે એમ કહું કે જો હું છે ને આ ત્રણ અલગ અલગ દિવાલ લઉં છું. આ એક જમીન છે, આ દિવાલ એક, આ દિવાલ બે. હવે છે ને આની વચ્ચે એક ગોળો મૂકી દઉં છું. દિવાલ એક અને દિવાલ બે ની વચ્ચે મેં એક ગોળો મૂકેલો છે. તો આ ગોળો છે ને આ બે દિવાલની વચ્ચે ફસાયેલો છે એમ કહેવાય. જો આ ગોળો આ બે દિવાલની વચ્ચે ફસાયેલો છે તો સ્વાભાવિક છે કે આ દિવાલ દ્વારા ગોળા ઉપર લંબબળ લાગતું હશે. તો જો આજનું કેન્દ્ર, ગોળાનું કેન્દ્ર અહીંયા છે, કેન્દ્રમાં પછી પસાર થતું લંબબળ એક આમ હશે. જો આ સપાટી છે એને લંબ એટલે એક લંબબળ, દિવાલ એક દ્વારા લાગતું લંબબળ છે એટલે હું એને એનું એન કહું છું. સિમિલરલી આ સપાટી છે અને એક્ઝેક્ટલી એને લંબ ફરીવાર લેવાનું એક, તો એક આ બીજું લંબબળ આવશે જેને હું એન ટુ કહીશ, બરાબર છે. આ દિવાલ અને આ લંબ બંને એકબીજાને સપાટી છે, સોરી સપાટીને લંબ રૂપે છે, બરાબર. તો આ બે લંબબળ આવી પરિસ્થિતિમાં આ ગોળા ઉપર લાગશે. હવે આ બધા કેસ ઉપરથી એક વસ્તુ તમને કોમન લાગવી, બે વસ્તુ, એકની બે વસ્તુ કોમન છે, તમે સમજો. પહેલી વસ્તુ, એક તો લંબબળ લાગે છે અને કેવી રીતે લાગે છે, સપાટીને હંમેશા લંબ રૂપે લાગે છે, પહેલો પોઈન્ટ. અને બીજો પોઈન્ટ લાગે છે શું કામ, કોણ લગાડે છે, બરાબર. જે જેન્યુઇન સ્ટુડન્ટ હશે તમારામાંથી, બરાબર, આ વસ્તુને અત્યારે જોતા હશે અને સમજતા હશે, ને ખબર હોય તો ઠીક છે, પણ ન ખબર હોય તો પહેલો સવાલ તમારા મગજમાં થવો જોઈએ કે લંબબળ લાગે છે, લાગે છે, લાગે છે, સર તો ક્યારના બોલે છે, બરાબર. પણ આ લંબબળ કોણ લગાડે છે, તો સમજી લો આ લંબબળ છે ને બેઝિકલી જમીન જ લગાડે છે. આજે હું જમીન ઉપર ઊભો છું તો હું જમીનને પુશ કરું છું, બરાબર ને. જમીનને હું પુશ કરું છું તો જમીન મને ઉપરની તરફ પુશ કરશે. ન્યૂટનનો ત્રીજો નિયમ શું કહે છે કે એક ઓબ્જેક્ટ બીજા ઉપર બળ લગાડે તો બીજો ઓબ્જેક્ટ પહેલા ઉપર એટલું જ બળ લગાડે અને એને કરતા વિરુદ્ધ દિશામાં લગાડે. તો અહીંયા આ ઓબ્જેક્ટ ઉપર, આ ઓબ્જેક્ટ છે જમીન ઉપર નીચે એમજી જેટલું બળ લગાડે છે, તો જમીન આ ઓબ્જેક્ટ ઉપર એન જેટલું બળ કેવું લગાડશે, ઉપર લગાડશે. ઇટ ઇઝ વેરી કોમન. તો અહીંયા પણ શું બને છે, ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે લાગે છે. અહીંયા પણ ન્યૂટનનો ત્રીજો નિયમ કામ કરે છે, અહીંયા પણ ન્યૂટનનો ત્રીજો નિયમ કામ કરે છે. જો આ સીડી છે, લેડર છે, ધારો કે આ બોર્ડ છે, બરાબર, બોર્ડને ટેકવીને મારે કંઈક સીડી રાખવી હોય તો સીડી શું કરશે, આ બોર્ડને અંદરની તરફ ધક્કો આપશે, બરાબર, અંદરની તરફ ધક્કો આપશે. તો બોર્ડ શું કરશે, એ સીડીને બહારની સાઈડ ધક્કો આપશે. એટલે ઓટોમેટિકલી આ સપાટી જે છે, જો સીડીમાં ગોઠવેલી તો આ સપાટીને લંબબળ આ દિશામાં લાગતું હોવું જોઈએ. ઇઝ વેરી કોમન, બરાબર ને. લંબબળ એક એવી વસ્તુ છે કે ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે લાગે છે. દરેકે દરેક બળ પાછળ કંઈક ને કંઈક રહસ્ય છે, સમજી લો દોસ્તો. એ રહસ્ય જાણવું જરૂરી છે. શું કામ બળ લાગે છે, એનો સોર્સ ક્યાં છે, કોણ લગાડે છે, જો એ વસ્તુ ખબર પડી જાય ને તો તમને બળ લેવામાં ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય, બરાબર છે. તો આ છે, તો દિવાલ એક આ ગોળા ઉપર આ દિશામાં લંબબળ લગાડે છે, ગોળો દિવાલને આમ પુશ કરશે, દિવાલ ગોળાને આમ પુશ કરશે. સિમિલરલી દિવાલ બે આ ગોળા ઉપર લંબબળ લગાડે છે, કેવી રીતે લગાડે છે, ગોળો આ દિવાલને આમ પુશ કરશે, તો દિવાલ આ ગોળાને આમ પુશ કરશે,
બરાબર છે. હવે આમાં આમાં અમુક ટાઈપના પ્રોબ્લેમ હોય, ધારો કે કોઈ મને એમ કે હું આ જ વસ્તુ બતાવું તમને, ધારો કે આ બે દિવાલો વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો છે, અહીંયા ધારો કે એમ કહું કે ભાઈ ચલો 60 ડિગ્રીનો કે બીજો આ 30 કહી દઉં, ચલો 30 ડિગ્રીનો ખૂણો છે, અને ફરીવાર એ ગોળો મૂકી દઉં, પછી મને કોઈ એમ કે આ લંબગોળના મૂલ્યો શોધો, ધારો કે પ્રોબ્લેમ બનાવું છું તમારી સામે હું, બરાબર પ્રોબ્લેમ બનાવું છું, બરાબર છે. મેં રેન્ડમલી જનરેટ કરી લીધા છે આંકડા 30 30, બે દિવાલ છે આપણે, જેમાં અહીંયા છે દિવાલ એક છે, આ દિવાલ બે છે, જે બંને દિવાલની વચ્ચે મેં ગોળો મૂકી દીધો છે. હવે મને જે ખબર પડી કે કેન્દ્ર આ છે, આ દિવાલ શું કરશે, દિવાલ એક આ ગોળા ઉપર આ દિશામાં બળ લગાડશે, એટલે N1 આમ આવશે, દિવાલ બે આ ગોળા ઉપર કઈ દિશામાં બળ લગાડશે, બરાબર છે, જે લંબ સપાટી હશે લંબ બળ બેઝિકલી કેમ આવશે, આમ આવશે, આ સપાટીને લંબ છે એટલે આમ, બરાબર. એટલે હું છે ને આ બંને બળોને જુદા જુદા દોરીને બતાવું તમને અત્યારે, એક N1 આમ લાગ્યું છે, N2 કેમ લાગ્યું છે, આમ લાગ્યું છે, અને આ ગોળા ઉપર નીચેની સાઈડ તો શું લાગતું હશે, mg લાગતું જ હશે, એટલે કે નીચેની સાઈડ mg લાગતું જ હશે, બરાબર છે. હવે આ ક્વેશ્ચનને જાતે બનાવેલો છે, હવે શું કરવું, જો કોઈ એમ તમને પૂછે કે આવી પરિસ્થિતિમાં N1 અને N2 શોધો, બરાબર છે, તો મેં શું કર્યું, આ ગોળા ઉપર જે બળો લાગે છે બધા બળો મેં દોરીને તમને બતાવેલા છે. આ જે બળો દોરેલા છે ને એમાં જો તમને આ ખૂણા ખબર પડી જાય, ધારો કે આ ખૂણાને આલ્ફા કહો, આને બીટા કહો, અને આને ગામા કહો, બરાબર છે, જો મને આલ્ફા બીટા ગામા ખબર પડી જાય તો છે ને બેઝિકલી મને N1 N2 બંને શોધતા આવડે, પ્રોવાઇડેડ કે મને આ ગોળો જે છે એનું દળ આપેલું હોવું જોઈએ. ધારો કે આ ગોળાનું દળ એમ આપેલું હોય મને, એનો મતલબ મને ખબર છે કે mg શું છે, mg જાણતો હોય તો N1 N2 મળે, કઈ રીતે મળે, તો લામિસ થિયરમ, આપણે વાત થયેલી છે, વાત ના થયેલી હોય તો યાદ રાખો, લામિસ થિયરમ શું કહે છે, લામીનું પ્રમેય, થિયરમ એટલે પ્રમેય. તો લામીનું પ્રમેય એવું કહે છે, ધારો કે આ એક બળ છે ને, કયું બળ છે, N1, તો N1 લખો, બરોબર એની સામેનો ખૂણો શું છે, બીટા છે, તો એના છેદમાં સાઈન બીટા, બરાબર. બીજું બળ લેવાનું N2, બરોબર એની સામેનો ખૂણો જુઓ તો શું છે, ગામા છે, તો સાઈન ગામા. અને હવે ત્રીજું બળ જુઓ mg, બરોબર એની સામેનો ખૂણો આલ્ફા છે, તો mg/sin α. તો આ જે મેં લખ્યું છે આ સ્ટેટમેન્ટ, ઘણા લોકો મેથેમેટિક્સમાં એને સાઈન રૂલ કહે છે, અને પ્રેક્ટિકલી આ રૂલ જે બનાવ્યો હતો એ લામી નામના મેથેમેટિશિયને બનાવ્યો હતો, એટલે એને લામીસ થિયરમ એટલે લામીનું પ્રમેય પણ કહેવામાં આવે છે. તો જ્યારે જ્યારે તમારી પાસે આ પ્રમાણે ત્રણ સદિશ હોય અને ત્રણ સદિશની વચ્ચે આવે તે એંગલ બનતા હોય, એંગલ જો તમને ખબર હોય તો તમે શું કરી શકો. હવે ધારો કે તમે, મેં તમને 30 ડિગ્રી કીધું, હવે તમે તમારી ભૂમિતિનો ઉપયોગ કરો, એ તમારી ભૂમિતિનો ઉપયોગ કરી અને 30 ને 30 હોય તો આલ્ફા બીટા ગામા કેવા કેટલા મળે એ તમારે શોધવાનું, બરાબર છે, એ તમારે શોધવાનું. જો તમને આલ્ફા બીટા ગામા શોધતા આવડી જાય તો ચલો આલ્ફા મૂકો, ગામા મૂકો, બીટા મૂકો, એટલે છેદ તમારી પાસે બધા રેડી થઈ ગયા, ઓકે. એમજી તમને એમ ઓલરેડી આપેલું હોય, ધારો કે તમને એમ કે એમ બરાબર 10 કિલોગ્રામ છે, તો 10 અહીંયા મૂકો, જી બરાબર પણ 10 લો તો 10 × 100 થઈ જાય. તો આ વેલ્યુ ખબર છે, આ વેલ્યુ ખબર છે, આ વેલ્યુ ખબર છે, આ વેલ્યુ ખબર છે, તો N1 ને N2 મળે કે ના મળે, ક્લિયર બધાને, કેવી રીતે મળશે. ધારો કે આ વેલ્યુ તમને ખબર હોય તો તમે શું કરી શકો, N1/sin β બરાબર mg/sin α કરો. સાઈન બીટા ખબર છે, mg ખબર છે, સાઈન આલ્ફા ખબર છે, ટોટલ 4 ક્વોન્ટિટી છે, 4 માંથી 3 ક્વોન્ટિટી ખબર હોય તો ચોથી ક્વોન્ટિટી તમને ખબર પડે કે ના પડે, બરાબર કે નહીં. તો આ N1 છે, આવી રીતે મળે. એ જ રીતે તમે ધારો કે આ અને આ બંનેને કમ્પેર કરો, બંનેને સરખાવો તો શું થઈ જાય, તમને N2 ની વેલ્યુ પણ મળે. એટલે લંબબળને અનુરૂપ હોય એવા પ્રોબ્લેમ્સ જે છે એ ટૂંકમાં આ ટાઈપના પ્રોબ્લેમ્સ હોય. આઈ થિંક તમે સમજી ગયા હશો વાતને, બરાબર છે. સમજ્યા ન હોય તો ફરીવાર તમે આ વસ્તુ જોઈ શકો છો, પ્લે કરી લો ફરીવાર, તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. પણ ધીસ ઇઝ વન ઓફ ધ મેથડ, નોર્મલ ફોર્સની અંદર જે કોઈ વસ્તુ સમજવાની છે આટલી સમજવાની છે. જો આટલી વસ્તુ પરફેક્ટલી સમજતા આવડે તો નોર્મલ ફોર્સ તમને ક્યારેય દોરવામાં ભૂલ નહીં થાય, અને જો તમે ફ્રી બોડી ડાયાગ્રામમાં નોર્મલ ફોર્સ દોરવામાં ભૂલ નહીં કરો.